टीएनटीवी ન્યૂઝમાં આપણું સ્વાગત છે. દાંતા તાલુકાના સેંબલિયા નદી તંત્રની નજર હેઠળ ચાલતું ખનન. ભૂમાફિયા કહે છે કે દર મહિને અમે ખનન વિભાગના અધિકારીઓને હપ્તા આપીએ છીએ. ખનન વિભાગના કયા અધિકારીઓ હપ્તા લઈને ખનન ચોરી કરાવી રહ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. દાંતા તાલુકાના સેંબલિયા નાગેલ ભાંખરી વિસ્તારમાં સરસ્વતી નદીના પટમાંથી રેતી ભરીને અવરજવર કરતા ટ્રેક્ટરો दिवस रात मोटी संख्या में रेती भरी ने डोड़ी रहा है. बेफाम स्पीड में लाइनों दिवस भर असंख्य कारा कारोबारी आवा ट्रेक्टरों लोको माटे जोखमी अने माथाना दुखावा समान बनी रहा है. ज्यारे रेती नु वहन करी रहेला ट्रेक्टरों दिवस दरमियान अनेक बार ट्राफिक करी लाइनों लगाड़ी रहा है, त्यारे स्थानिक वेपारी अने वाहन चालको ट्रेक्टरों थी त्रस्त बनी गया है. આ બાબતે અગાઉ સમયમાં પણ દાંતા તાલુકામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને બેફામ ટ્રેક્ટરોનું દોડવું યથાવત બની ગયું છે. ત્યારે દિવસભર રોડ ઉપર રાહદરીઓની થોડી બેકાળજી, કોઈને જીવ જોખમી થાય તો કોઈ નવાઈની વાત નથી. બેફામ બનેલા ટ્રેક્ટરો જાણે સરકારનો કોઈ કાયદો લાગુ પડતો નથી એવું લાગી રહ્યું છે. ખાસ ખનીજ વિભાગને ધ્યાનમાં નથી આવતી કાયદાને નવે મુક્તા રેતીનો ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. કાયદાની એસી તેસી કરતા ટ્રેક્ટરો ઉપર કોઈ જાતનો કાબૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા રજૂઆત છે. આ વાહનો પર રોક લગાવવામાં આવે અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર અર્જુન ઠાકોર, એટીએન ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.